આપણા માટે આનંદની વાત તો એ છે, થોડી મજાની પણ ખરી, કે એમણે વાત પોતાના નાના વિશે કરી પણ આપણા સુધી પહોંચી એમની દાદાગીરી. દેવશંકરભાઈ એમના નાના પણ એમની કેટલી દાદાગીરી, એ વાત આપણા સુધી એમણે ખૂબ સ્પર્શી જાય એવી ભાષામાં પહોંચાડી. એનું કારણ ફક્ત એટલું જ છે કે દેવશંકરભાઈએ જે કંઈ પણ લખ્યું એ એટલું બધું અંદરથી ઉમટતું હોય એવી ભાષામાં લખ્યું કે આપણને સ્પર્શ્યા વગર રહે જ નહીં. મેં જે કેટલીક વાર્તાઓ વાંચી એમાં એક બીજો આનંદ જે મને થયો, કેમ કે બાકીની વાત તો એમણે કરી જ, એ એમના સ્ત્રીપાત્રો જોઈને થયો, કે કોઈ કણબણ હોય, કોઈ ડફેરણ હોય, કોઈ વાઘરણ હોય, કોઈ પણ સ્ત્રીપાત્ર કેમ ન હોય, એની ખુમારી પડઘાય. એકે સ્ત્રીપાત્રને મેં બિચારું નથી ભાળ્યું એમની વાર્તાઓમાં. જેટલી વાર્તા મેં વાંચી એટલીની જ વાત કરું છું. એટલે મને આશ્ચર્ય એ વાતનું થયું કે કદાચ વીમેન એમ્પાવરમેન્ટ નામનું ફ્રેઝ, એ જ કહું છું કે કદાચ વીમેન એમ્પાવરમેન્ટ નામનું ફ્રેઝ ત્યારે બન્યું નહોતું, કે ફેમિનિઝમ નામનો કોઈ વાદ ત્યારે વિકસ્યો નહોતો, ત્યારે પણ દેવશંકરભાઈનું જે સર્જન છે એની અંદર જે સ્ત્રીઓ પ્રગટી છે, એમનું જે પોત પ્રગટ્યું છે, ત્યારે મારા જેવાને તો એવું લાગે કે કોઈ વાઘરણ કે ડફેરણ કે કણબણ કે એની જાતિને પાર કરીને જાણે કે એનું પાત્ર એક ભવ્યતા લઈને આપણી આંખ સમક્ષ ઉઘડે. અને વાત ફક્ત ભવ્યતાની પણ નથી હોતી. આપણે કવિ આબિદ ભટ્ટે બહુ સરસ વાત કરી છે, દેવશંકરભાઈના સર્જનને બહુ સરસ રીતે લાગુ પડે, કે જિંદગીના માર્ગ હો ઊંચે જતા એ કદી પણ ઢાળવા ના જોઈએ, ખેદ ના ખેતર અગર પડતર રહે. દેવશંકરભાઈએ ખેતી પણ કરીને, ખેદ ના ખેતર અગર પડતર રહે માણસોને વાવવા ના જોઈએ. દેવશંકરભાઈની વાર્તાઓ એ માણસાઈના વાવેતરની વાર્તાઓ છે, અને આ માણસાઈનું વાવેતર એમની એક વાર્તામાં એટલું બધું જબરદસ્ત પ્રગટ થાય છે કે એમણે જે કંઈ વાવ્યું ને એ બધું સંવેદના બનીને આપણા રૂએ રૂએ ઉગી નીકળે, ફૂટી નીકળે આપણી સમક્ષ. અત્યારે ગુજરાતના એવા નામો કે જે આંગિકમ અને વાચિકમથી અભિનય કરીને ભાષાના કપાળે ચંદનનું અર્ચન કરે છે, એવા શ્રી અર્ચન ત્રિવેદી, જિગીશાબેન ત્રિવેદીને હું બહુ આનંદપૂર્વક આમંત્રિત કરું છું કે એક પુસ્તકનું વાચકાર્પણ થાય એ પહેલાં એના લખાણો આપણી સમક્ષ એવા ઉઘડે કે તે પછી જ પુસ્તક ઉઘડે. તો આ એક સુંદર ઉઘાડ, આંગિક અને વાચિક ઉઘાડ માટે આપણે સૌ એમને વધાવી લઈએ. દેવશંકર મહેતાના પર્વત ગોર આપ સૌને વંદન કરી અને કથા માંડે છે. પ્રસ્તુત છે દેવશંકર મહેતા લિખિત નવલિકાના ઉત્તરાર્ધનું વાચિકમ. નવલિકાનું શીર્ષક છે ગામની માં. આ વાર્તાની નાયિકા રાણી નામની રબારણ છે. રાણીની સાસુ નવી તો હતી, સાથે નિર્દય પણ હતી. રાણીનો વર માવડિયો હતો. થોડા વર્ષ સુધી રાણીને સંતાન ન થતા રાણીની સાસુ નવી વહુ લઈ આવી. કુદરતની અકળ લીલા એવી થઈ કે નવી વહુ આવી અને થોડા દિવસોમાં જાણ થઈ કે રાણી તો સગર્ભા છે. રાણીએ પૂરા દિવસે દેવના ચક્કર જેવો દીકરો જણ્યો, છતાં રાણીના ભાગ્યમાં સુખ નહોતું. નવી સાસુ નવી વહુ બંને એક થઈ ગયા અને રાણીને ઘરમાં ને ઘરમાં જુદી કરી. આટલું ઓછું હોય તેમ રાણી એક દિવસ પાણી ભરવા ગઈ હતી અને સાસુએ ઘોડિયામાં સૂતેલા છોકરાના ગળે ટૂંપો દીધો. ત્યાર પછીની વાત રાણી જ તમને કહે. મેં માથા પટક્યા, જટિયા ચૂંથાને દેહ પછાડ્યો, હું બીજું શું કરું? મેં અભાગણીએ તો પહેલાં ધણી ખોયો ને પછી દીકરો. હજુ પણ દુઃખ મને છોડતું નહોતું. મારી નરવૈયે મને મૂંઝવણમાં મૂકી દીધી.
હું હાડેથી હતી એટલે મને ઢગલા મોઢે ધાવણ આવતું. મને ધાવણ ચડતું ત્યારે છાતીમાં શૂળ જાગતું. ઉરના કળતર હું દાંત ભીસીને સહન કરતી ત્યાં ધાવણ ઢોળાવા માંડતું. અંતે મને અમારા ગોર પરબતભા યાદ આવ્યા અને હું પહોંચી પરબતભાને ઘેર. ગોરભા પૂજામાં બેઠા હતા. કર્પૂર કર્ણમ કર્ણાવતારમ સંસાર સારમ ભગેન્દ્ર આરમ સદા વસંત મદાર હંતે ભમ ભવાની સરતો નહી. અને ગોરાણી ઘરકામમાં હતા. ત્યાં એક બનાવ બન્યો. ગોરાણી મોટી ઉંમરે માં બન્યા હતા એટલે એમને ધાવણ ઠામકું નહોતું આવતું. ગોરભાએ છોકરાને ઉછેરવા એક પાઠડી બકરી પાળી હતી. અચાનક ફળીમાં રાખેલા ઘોડિયામાં સુતેરો છોકરો સળવળ્યો. ભૂખ્યો થયેલો એટલે છોકરો રડવા માંડ્યો. છોકરાનું રુદન સાંભળીને ફળીના ખૂણે બાંધેલી પાઠડી બકરી ખીલો છોડાવીને ઘોડિયા પાસે પહોંચી. એણે બે પગ રાખ્યા ઘોડિયાની આ તરફ અને બે પગ રાખ્યા ઘોડિયાની બીજી તરફ. બકરીના આંચળ જેવા છોકરાના ગાલ પર અડ્યા અને ભૂખ્યો છોકરો આંચળ પકડીને મંડ્યો ચહ ચહ ધાવવા. અરે આ તે કેવું! આ અલૌકિક ઘટના જોઈને હું તો આભી બની ગઈ. પૂજાપાઠમાંથી પરવારીને પરબતભા આવ્યા એટલે મેં ગોરભાના પગ પકડીને મારી આપદા ઠાલવી. મેં તો શરમ કોરણે મૂકીને કીધું કે ભા, મને ધાવણે મૂંઝવી છે. મને કાળા કરતર અસહ્ય બને છે ત્યારે હું મોકળા મને રોઈ પડું છું ભા. તમે દેવ જેવા માનવી, મને માર્ગ ચીંધો અને મારી મૂંઝવણ ભાંગો, નકર હું કૂવો પૂરીશ. મારી વાત સાંભળીને ઊંડું મરકી ઉઠેલા પરબતભા ધીર ગંભીર સાદે બોલ્યા, રાણી દીકરા, એનો જવાબ આ બકરી પાસે છે. મારા છોકરાને પંડના છોરું પેઠે ધવરાવતી બકરીને પૂછ, એ તને સાચો માર્ગ ચીંધશે. મેં હાથ જોડીને કહ્યું કે ભા, કંઈક સમજાય એવું તો બોલો. આમાં સમજવા જેવું છે જ શું? તું અટાણથી જ ધાવણની ધાયું નાખતા છોરુંને ધવરાવવા માંડ. ધાવણથી ઊણા રહેતા બાળકોને ધાવણ મળશે અને તારો હૈયાભાર ઓછો થશે. ધાવણ વગર વલખા મારતા છોરુંને ધાવ માતા સાંપડશે અને તને મળશે ઝાઝા બધા સંતાનો. એમ માનજે કે વડવાળા દેવે એક લઈ અને અનેક પાછા આપી દીધા. વાતનો મરમ સમજાતા જ હું ઊભી થઈ. ગોરના છોકરાને ધવડાવતી પાઠડી બકરીને આઘી તગડીને મેં એને ખોળે લીધો ને માંડ્યો ધવરાવવા. દેવ જાણે કેમ, પણ મેં આઘી કરેલી બકરી ત્યારે મારા સામે કતરાતી હતી. રાણી બહુ, હું દરરોજ સવારે ઘેરે ઘેરે તારી સાથે આવીશ. ધાવણ વગર જાવા નાખતા છોરુંની જણેતાઓને સમજાવીશ. મેં યજ્ઞ તો ઘણા કર્યા, પણ તું કરે છે તે પણ એક યજ્ઞ છે. અને બસ તે દિવસથી મારો ધાવણ જગન શરૂ થયો. નાત જાતના ભેદભાવ વગર હું ગામના ભૂખ્યા છોરુંને છાતીએ વળગાડતી અને ધરાઈને દ્રોપા જેવો બનેલો છોરો મારા ખોળામાં જ સૂઈ જતો અને ઘોડિયામાં મૂકી હિંચકો નાખી અને હું બીજે ઘરે જવા નીકળી જતી. મારી સાસુ અને શોકથી આ પણ સહન ના થયું. બેએ ભેગા થઈને મારા ધણીને ઉશ્કેર્યો અને ગોવાથી એક દી તો હાકોટ્યો. ગામ આખાના છોકરાને દવડાવવા દોડી જતા તને શરમ આવે છે કે નહીં? તે તમારું નાક વટાવ્યું. હું તને હકમ કરું છું, કાલ સવારથી જો ઘર બારો પગ મૂક્યો છે ને તો મારા જેવો ભૂંડો કોઈ નાથ. એ ગોવાતી, આમ પણ તું ભલો હતો કે દી? બહુ લબલબ કરીશ નહીં હો. કાલથી જો ઘર બારો પગ મૂક્યો છે ને તો તારો ટાંટિયો તોડી નાખીશ. તારો ધણી છો. હા, અરે તું પણ કાન ખોલીને સાંભળી લે ગોવાતી. તું મને પડી પાડતો નથી. હું મારા જ ઘરમાં નોખી થઈને મારા પણનું રળિયું ખાઉં છું. હા, એક વાત સાચી, જે દી મારો પગ ઊંચો નીચો પડે, હું ધર્મનું પગથિયું ચૂકું તે દી મને ભર બજારે ઝાટકે દેજે. પણ જ્યાં સુધી કાળીઓ ઠાકર મારી છાતીમાં ધાવણ આપશે ને ત્યાં સુધી હું ધાવણ જગન બંધ નહીં કરું. હું ધાવણા છોકરાને ભૂખ્યા નહીં ટટડાવું. જ્યાં લગન મારી છાતીમાં ધાવણનું એક ટીપું પણ હશે ને
ત્યાં સુધી પરબતભાઈએ શરૂ કરાવેલો જગન અધૂરો છોડું તો મને વડવાળાની આડ છે. મારો ગોવાથી મૂળે મારાથી બીતો હતો એટલે એ તો મૂંગો થઈ ગયો, પણ મારી વર્ણાગણ સાસુ સખણી રહે એવી નહોતી. એણે બીજો દાવ નાખ્યો, એણે ઉજળિયાતને ઉશ્કેર્યા કે રાણકી વહુ પછાતના છોકરાને દવડાવે છે, તમને અભડાવીને આખા ગામમાં આભડછેટ ફેલાવે છે. અને ઓછી બુદ્ધિના ઉજળિયાતે પકડી પાડ્યું કે વાત તો સાવ સાચી છે, એમ કરવાથી તો અમારા છોકરા અભડાય, અમે તો ધાન ધાન ને પાન પાન થઈ જઈએ. હું તો મૂંઝાણી અને આ મૂંઝાયેલાના માળવાસમાં પરબતભા પાસે પહોંચી. પરબતભાઈએ ચોરાના ચોકમાં સંધાય ઉજળિયાતને ભેગા કરીને કહ્યું, જુઓ શાંત થઈ જાઓ, મારી વાત સાંભળો. માતાનું ધાવણ તો ગંગાના નીર જેવું પવિત્ર છે, જેમ પ્રકાશ પવન અને પાણી અભડાતા નથી એમ ધાવણ પણ અભડાય નહીં. છતાં ચાલો, રાણી બહુ કાલથી ઉજળિયાતના છોકરાઓને પહેલા ધવરાવશે અને પછી ઉતરતી કોમનાને ધવરાવશે. બસ અને હવે ટાઢક થઈ અને મેં પરબતભાના કીધા પ્રમાણે કરવા માંડ્યું. હું દરેક છોકરાને ધવરાવતા પહેલાં જેમ ગાય ભેંસને આઉં ધોવાય છે ને એમ હું મારા અમૃત કુંભને વીછળી નાખતી. પછી ચોખલિયા શું બોલે? મારી સાસુના હાથ હેઠા પડ્યા એ એમનાથી સહન ના થયું અને એમણે મારી નામ રાખ્યું ગામની માં. અંતે એમણે છેલ્લો ઘા કર્યો, એમણે મારી કુંડી ભેંસના આંચળ ઉપર હળાહળ વખ ચોપડ્યું. મારું એ મોત પોકારતું હશે ને એટલે મેં તે દી ઉતાવળમાં કુંડીનું આવ્યું ધોયું જ નહીં અને વખ આખું દૂધમાં અને ઝેરવાળું દૂધ આવ્યું મારા પેટમાં. પેટમાં પડતા જ હળાહળે પરચો દેખાડ્યો. હું પામી ગઈ કે દગો થયો છે, હવે મોત બે ડગલા છેટે ઊભું છે. મેં તાબડતોબ પરબતભાને બોલાવ્યા. પરબતભાઈએ ઘીનો દીવો કર્યો. મને પણ થયું કે હવે મરવું જ છે તો ધણી સાસુ કે શોકના વગોણા ગાઈને સિદ્ધને મરવું. મોતને હસતા મોઢે આવકારું તો જ હું ખરી. મરતી વખતે મારી સાસુને પગે લાગી, ગોવાતીને મીઠો ઠપકો આપ્યો અને શોકને આશીર્વાદ આપ્યા કે દૂધે રાંધજે ને ઘીએ જમજે, સાત છોકરાની માં થજે. મેં પરબતભાને વિનંતી કરી કે ભા, મને અગ્નિદા તમારો દીકરો આપે જેને મેં સૌથી પહેલો ધવરાવ્યો. ભા, હું નથી સીતા કે નથી સાવિત્રી, હું તો પતિ પાછળ સતીએ નથી થઈ, છતાં મારા ગયા પછી મારો પાળીયો ખોડાવજો ને પાળિયા ઉપર બે અમૃત કુંભ કંટલાવજો ને મલકને કહેજો એ જેને ધાવણ ન આવતું હોય એ મારા પાળિયાને બથ ભરીને બોલે. શું બોલે, શું બોલે દીકરા? જો રાણકી વહુ સતી હોય એણે સપનામાં ક્યારે બીજા પુરુષને સેવ્યો ના હોય ને એણે ધવરાયેલા તમામ છોરુને જો પડના જણ્યા માન્યા હોય તો મને ધાવણ આવજો. રાણી રાણી રાણી, આટલું કહી અને રાણકી વહુના પડછંદ દેહમાંથી પાતળો પ્રાણ પરવરી ગયો. આજે બરડાના ડુંગરની ઊંડી ગાળીમાં રાણકીના કુંભ કંડારેલો પાળીયો ઊભો છે. જેને ધાવણ ના આવતું હોય એવી જનેતા રાણકીના પાળિયાને બથ ભરીને કહે છે કે હે ગામની માં, મને ધાવણ આપજે. એમ કહે છે કે સાચા હૃદયથી રાણકીની બાધા રાખનારીને ઢગલા મોઢે ધાવણ આવે છે.
મનમાં આ વાર્તા વારંવાર ઉગ્યા કરે છે. આજ સુધીમાં મેં કરેલા વાચિકમમાં મારા માટે આ સૌથી શ્રેષ્ઠ વાચિકમની વાર્તા હતી. અનેક વાર્તાઓ વાંચી પણ આવી વાર્તા વિચારી પણ નથી. અદ્ભુત અદ્ભુત વાર્તા. એટલે આજે બધો જ યશ દેવશંકર મહેતાને નામે સાહેબ, જીવતર તરી ગયું. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ સર. આ એક ક્ષણો હતી કે જ્યારે દેવશંકરભાઈની કલમ એ અર્ચનભાઈ અને જિગીશાબેનના કંઠના માધ્યમથી આપણા સુધી પહોંચી જ નહીં પણ સોસરવી ઉતરી ગઈ. દેવશંકરભાઈએ લખેલી વાર્તાઓ વાંચીએ ત્યારે ફક્ત વાચનની યાત્રા નથી હોતી, ત્યારે એક સમયનો ચહેરો આપણી સમક્ષ ઉઘડતો હોય છે, સંબંધોનો ચહેરો આપણી સમક્ષ ઉઘડતો હોય છે, અને સૌથી વધુ તો ઊંડી ઊંડી સંવેદનાઓનો ચહેરો આપણી સમક્ષ ઉઘડતો હોય છે. કેટલીક એવી સંવેદનાઓ કે જે નહીં તો એવી સાધારણ ગણાય અને ક્યાંક આગી પાછી થઈ જાય, ક્યાંક આડા હાથે મુકાઈ જાય અને આપણા સુધી પહોંચે નહીં, એવી સંવેદનાઓની સફર જો આપણે કરવી હોય તો આપણે દેવશંકરભાઈના પુસ્તકને ઉઘાડવું જ પડે. આજે આનંદ જ એ વાતનો છે કે પુસ્તકના માધ્યમથી, દેહ ભલે એમનો ક્ષર હશે પણ અક્ષરના માધ્યમથી આજે દેવશંકરભાઈ સાવ નોખા રૂપે આપણી સમક્ષ ઉઘડશે. અને એ ઉઘાડ પણ એવા વ્યક્તિ વિશેષના હસ્તે કે જેમના માટે કવિ રાજેન્દ્ર શુક્લને યાદ કરીને આપણે એવું કહેવું પડે કે આંગણે ચાલે સદાવ્રત શબ્દનું આપના ધન ધાન્યને હું શું કરું. શબ્દને પાંખે સદાવ્રત જેમના આંગણે સતત ચાલે છે એવા આદરણીય ભાઈશ્રી અને ઉપસ્થિત અતિથિઓ, તેમજ દેવશંકરભાઈના બંને પુત્રીઓ, એમના તમામ સ્વજનોને અત્યારે વિનંતી પ્રાર્થના કે અક્ષર સ્વરૂપે દેવશંકરભાઈને આપની સમક્ષ ઉઘાડે. કયું આ બંને એમના પુત્રીઓ કે જેમની વાત જગદીશભાઈએ આપણને એમના ઉદબોધનમાં કરી જ છે. આ શબ્દના ઉઘાડની ક્ષણો, આ સંવેદનના ઉઘાડની ક્ષણો આ સર્જન કઈ ભૂમિકાએ થતું હોય છે અને ત્યારે એક સર્જક એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે એ વાત કવિ દિલીપ વ્યાસે બહુ સરસ શબ્દોમાં કહી છે. એમને યાદ કરીએ. એક સર્જન જ્યારે થાય છે ત્યારે એક સર્જક શું હોય છે કે મારું જ નામ તોડવામાં મસ્ત હોઉં છું, મારું જ નામ તોડવામાં મસ્ત હોઉં છું, ક્યારેક તો હું ખૂબ જબરદસ્ત હોઉં છું. મારું જ નામ તોડવામાં મસ્ત હોઉં છું, ક્યારેક તો હું ખૂબ જબરદસ્ત હોઉં છું. અને પછી સર્જન, સર્જન શું હોય છે? ધરતીને અડ્યો કલ્પનાનો વેંત ઊંચો હાથ, ધરતીને અડ્યો કલ્પનાનો વેંત ઊંચો હાથ, હું અર્ધ સત્ય હોઉં છતાં ભવ્ય હોઉં છું. ખાસ કરીને ફિક્શન આ એવા સર્જનની વાત છે કે હું અર્ધ સત્ય હોઉં છતાં ભવ્ય હોઉં છું. કાગળ બનીને કોઈમાં ઉડ્યો છું ચો તરફ, કાગળ બનીને કોઈમાં ઉડ્યો છું ચો તરફ, હું આગવી જ રીતથી ગ્રંથસ્થ હોઉં છું. આજે એ આગવી જ રીતથી ગ્રંથસ્થ થયેલા દેવશંકરભાઈ આપણી સમક્ષ ઉઘડ્યા છે ત્યારે
એમના નિમિત્તે આપણી સંવેદનાઓનો ઉઘાડ થાય એ માટે એ પુસ્તક આપણા સૌના ઘરમાં હો અને એ આપણી ગરિમા બને એવી ઈચ્છા અહીંથી વ્યક્ત કરું છું. આ પુસ્તકનું પ્રકાશન કરીને જે અકાદમીએ પોતાનું સાહિત્ય અકાદમી તરીકેનું ગૌરવ ફરી પ્રસ્થાપિત કર્યું છે એવા અકાદમીના અધ્યક્ષ એટલે શ્રી ભાગ્યેશભાઈ ઝા, એમની સરનેમમાં ભલે ઝા આવે પણ આમ તો એમને બધી જ જગ્યાએ આવો કહેવાની જ ઈચ્છા થાય, એમને આવકારવાની જ ઈચ્છા થાય. આ એવા ભાગ્યેશભાઈ છે. અને અધિકારી તરીકે તો ખરું જ, કોઈ પદના અધિકારી તરીકે તો ખરું જ, પણ એમની પોતાની અધિકારીતા એમણે સર્જન પર વધુ સારી રીતે સિદ્ધ કરી છે. આ એક એવા અધિકારી છે કે જેમણે શબ્દનું સર્જન, ગદ્યનું સર્જન, પદ્યનું સર્જન અને ક્યારેક આમ તેમ ચાલતા ચાલતા જેવી ઘણી બધી ટીખળોનું સર્જન કર્યા જ કર્યું છે. એક સર્જક જ્યારે આવા પદ પર હોય ત્યારે આનંદ એ વાતનો હોય છે કે સર્જક પદ પર હોય છે, પદ સર્જક પર નથી હોતું. અને પદનું આપણા પર ન હોવું એ આપણી બહુ મોટી ઉપલબ્ધિ છે. આજે એવા સર્જકને બહુ જ આનંદભેર આવકારું છું. એમની જ કવિતા એ એમના માટેનો આવકાર કે ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં, બહારના ચોમાસાની વાત નથી, ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં, હવે તડકો થઈ આવો તો કેવું, હળવેથી રોજ તમે વરસ્યા કરો, હવે ધોધમાર વરસો તો કેવું. આજે અકાદમીનો ઉમળકો એ ધોધમાર બનીને આપણી સમક્ષ વ્યક્ત કરે એ માટે એમને અંતરનું આમંત્રણ પાઠવીએ છીએ. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પરમ શ્રદ્ધેય પ્રાતઃસ્મરણીય પૂજ્ય ભાઈશ્રી, અમારા વડીલ, માર્ગદર્શક અને તમે એમને સાંભળવાના જ છો એવા સન્માનીય રૂપાલા સાહેબ, ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક પણ આજે ઉપસ્થિત છે, માનનીય સુમનભાઈ શાહ સાહેબ, એ તમને ખબર પડશે કે કેટલું પોઝિટિવ એનર્જી ધરાવે છે. પ્રિય જગદીશભાઈ અને આખું ગુજરાતી સાહિત્યનું નક્ષત્ર મંડળ આપણી સામે બેઠું છે, માન્ય શ્રી રજનીકુમારભાઈ, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, ડૉક્ટર ચિનુ મોદી, મોહન પરમાર, દલપતભાઈ, યશવંતભાઈ, લતાબેન હિરાણી, આ બાજુ મોતીભાઈ છે, પાછળ નિરંજનભાઈ ત્રિવેદી હતા, હમણાં પ્રવીણભાઈ, મનુભાઈ અને ગોપાલભાઈ તો છે જ, બંને પ્રકાશકો સાથે બેસે છે, આપણે ઈચ્છીએ બંને કવિઓ પણ સાથે બેસે. અને સૌ વાલા મિત્રો ભાઈ અર્ચન અને જિજ્ઞાસા, સુરેન્દ્રનગરથી એક મોટું કન્ટીજન્ટ આવ્યું છે એટલે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. એટલે જગદીશભાઈના એટલા બધા ચાહકો છે એ સૌનું અમે અકાદમી વતી સ્વાગત કરીએ છીએ. બહુ ઉમળકો વ્યક્ત કરું છું અને મને તો જગદીશભાઈને અભિનંદન આપવાની ઈચ્છા થાય છે આજે, કારણ કે દેવશંકરભાઈ તો સ્વર્ગમાં સાંભળતા હશે કે એમણે અકાદમીને આ નિમિત્ત પૂરું પાડ્યું કે જેથી અમે દેવશંકરભાઈને આવી રીતે સ્મરણ થકી પણ એમનું તર્પણ કરી શકીએ. એટલે આજે અમે અકાદમી તરીકે ધન્યતા અનુભવીએ છીએ. પૂજ્ય ભાઈશ્રી હમણાં મને પૂછતા હતા કે અકાદમીઓ એટલે, મેં કીધું 7 અકાદમી છે, સંસ્કૃત અકાદમી છે, હિન્દી અકાદમી છે, સિંધી અકાદમી છે, કચ્છી અકાદમી છે અને આ બધી અકાદમીઓ સાથે અમે દરેક ભાષા માટે કશુંક ને કશુંક કામ કરીએ છીએ. આજે હું તમને ઓપન એક ઇન્વિટેશન આપી દઉં, આષાઢસ્ય પ્રથમ દિવસે એટલે કે 5મી તારીખે સાંજે, છેલ્લા 6 વર્ષથી 2010માં માનનીય મોદી સાહેબ હતા, એમણે કહ્યું કે સંસ્કૃત માટે આપણે કંઈક કરીએ, તો અમે કાલિદાસને યાદ કરીને આષાઢસ્ય પ્રથમ દિવસે એવો કાર્યક્રમ શરૂ કર્યો. આવતીકાલે એટલે 5મીએ 6ઠો કાર્યક્રમ થશે અને એમાં બધું જ સંસ્કૃતમાં, સંસ્કૃત ગરબા, સંસ્કૃત નાટક, સંસ્કૃતમાં જ સંચાલન, સંસ્કૃતમાં જ પ્રવચનો. એટલે એવા કાર્યક્રમમાં આપ સૌને આગચ્છન્તુ મહાભાગાઃ, અહમ અધુના
આમંત્રણમ દાશ્યામિ આગચ્છતુ આગચ્છતુ. તર્હી અધુના પુનઃ એકવારમ અસ્માકં વિષયે આગચ્છતુ સંસ્કૃતે પાછું. પણ આ અકાદમીની વાત છે ત્યારે બહુ ગૌરવ સાથે અને નમ્રતા સાથે કહેવું પડે કે એક જ વર્ષમાં સાહેબ 120 જેટલા સાહિત્યિક કાર્યક્રમો કર્યા અને એટલા ભરપૂર અને ગુજરાતના ખૂણે ખૂણે ધરમપુરમાં પણ પહોંચી ગયા અને બારડોલીમાં પણ પહોંચ્યા, સૌરાષ્ટ્રમાં પણ પહોંચ્યા. નરસિંહ મહેતાની 600મી જન્મજયંતિ ઉજવી અને નરસિંહ એટલે પદ અમારા માટે નરસિંહનું પદ છે, એ પદનું મહત્ત્વ છે, બીજા કોઈ પદનું મહત્ત્વ નથી. એટલે આ અકાદમીનું અમને એટલી મજા આવી અને સરકારે એટલી બધી મોકળાશ આપી કે અમે આ બધું કરી શકીએ. આજે અમને વિશેષ આનંદ છે કે પૂજ્ય ભાઈશ્રી, હું તો સંસ્કૃતનો વિદ્યાર્થી છું અને મને ખબર છે કે સંસ્કૃતમાં ઉચ્ચારો કેવા કરવા જોઈએ એ સમજવા માટે કદાચ અહીંયા કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેના કારમાં ભાઈની એક કેસેટ ના હોય. શિવસ્તુતિ કરવી હોય તો એકે એક જણના ઘરમાં પૂજ્ય ભાઈશ્રીનો અવાજ છે. આજે એમના સ્વર થકી, એમના અવાજથી અકાદમીને આવી રીતે અભિષિક્ત કરવાના છે એ અમારા માટે ખૂબ આનંદનો વિષય છે. રૂપાલા સાહેબ તો અમારા ઘરના જ છે, વડીલ છે, પણ એક એવું જીવંત વ્યક્તિત્વ ગુજરાતના જાહેર જીવનનું. મેં એમને 50,000 લોકોને સંબોધન કરતા પણ જોયા છે અને 5 જણને પણ સંબોધન કરતા જોયા છે, પણ હી સો લાઈવ. સતત એમની પાસે એટલો બધો ખજાનો છે. એટલે હું એમને, એ રાજકારણના માણસ છે પણ મૂળ તો આપણે સાહિત્યના જ માણસ છે, એટલે અકાદમીમાં એ પૂરા અધિકાર સાથે આવ્યા છે અને એમને એક અધિકારી તરીકે, એટલે હું અધિકારી તરીકે નહીં પણ એ અધિકારી તરીકે અમે એમને બહુ આવકારીએ છીએ કે સાહેબ આપની હાજરીથી અમે ધન્ય થયા છીએ. અને માર્ગીબેન કોઈ દિવસ કહેતા નહીં કે આ અધિકારીને તમે બેસાડે, નહીં તો લોકો ઉહાપોહ કરશે, જો અધિકારીઓને અકાદમી સોંપી દીધી. હું તો રિટાયર્ડ થઈ ગયો છું એટલે નિવૃત્તિ મહત્વની નથી, તમારી વૃત્તિ શું છે એ મહત્વનું છે. અમારે તો કામ જ કરવું છે, કોઈ વિવાદ કરવો જ નથી, કામ જ કરવું છે. અને એટલા માટે એટલું બધું કામ થયું, એટલો બધો સહકાર મળ્યો, એટલી બધી ઉર્જા મળી છે ચારે બાજુથી, એટલે અમને ખૂબ આનંદ છે કે આજે આ બંને વડીલો આવ્યા. સુમનભાઈ તો અમારા ઘરના જ છે, એટલે સુમનભાઈ અમારા માર્ગદર્શક મંડળમાં છે, ચિનુભાઈ અમારા માર્ગદર્શક મંડળમાં છે, મોહનભાઈ છે, બધા જ અમારા મિત્રો છે અને વડીલો છે અને બધા એટલી બધી હૂંફ આપી છે સાહિત્યકારોએ. એટલે મને વિનોદ ભટ્ટ આપણા વડીલ, મને વિનોદભાઈને એક દિવસ મેં કહ્યું કે આ સાહિત્ય અકાદમીમાં હું જોડાયો, એટલે કે આમ હું તમને ખાલી એક સલાહ આપું કે સાહિત્ય વાંચવું, સાહિત્યકારોને મળવાનો પ્રયત્ન નહીં કરવો. એ વિનોદભાઈનું. અને આ તમે વિવેચકની વાત કરીને, વિવેચકની તો એ વખત તો આટલી ટીકાય થતી હતી, હવે તો લાયસન્સ રાજ જેવું છે, એમ કે અમે કવિ જ નથી ગણતા એમને, એમ અમે એમને સાહિત્યકાર જ નથી ગણતા, એવી રીતે વાત કરી. એટલે એટલીસ્ટ દેવશંકરભાઈને સાહિત્યકાર તો ગણ્યા, એટલે એટલો કળિયુગ નહોતો. અત્યારે તો કે એ તો સાહિત્યકાર જ નથી, એ તો આ તો એમને કેવી રીતે. ઘણા લોકો તો સાહેબ એવી મિથ્યાભિમાન, તમે કેવું સરસ કરેલું, એવા મિથ્યાભિમાનમાં હોય કે કવિતા એમના ઘરની કામવાળી હોય એવી રીતે ટ્રીટમેન્ટ કરે કે તમે કેવી રીતે કવિતા લખી શકો એમ. એટલે અને દેવશંકરભાઈનું તમે વાત કર્યું, એટલે અકાદમીમાં અમે એક કામ કર્યું છે કે સમાજની વચ્ચે જઈને સાહિત્યને રજૂ કરવું અને નાના નાના કવિઓને, મોટા મોટા કવિઓને, બધાને મંચ આપવો. આજે અમે દેવશંકરભાઈને આપીને અમે ધન્ય થયા છીએ. તમે કહ્યું કે એમને કોઈ એવોર્ડ નથી મળ્યો, પણ આજે મારે તમને એટલા માટે આભાર માનવો છે કે દેવશંકરભાઈએ આજે એમની સૂક્ષ્મ ચેતના વડે અકાદમીને એવોર્ડ આપ્યો છે. અમને અમે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ એમની શબ્દ પૂજા કરવાનું મળ્યું, એટલે વી આર ફીલિંગ પ્રાઉડ કે ચાલો આ સરસ એક નિમિત્ત અમને મળ્યું. આજે તો ઘણી વાત કરવાની ઈચ્છા થાય પણ મને યાજ્ઞવલ્કી યાદ આવે. એક એમણે સરસ, એટલે યાજ્ઞવલ્કી શિક્ષામાં એક સરસ વાત આવે છે સૌરાષ્ટ્રની. અમે હમણાં જ રૂપાલા સાહેબ સાથે વાત કરતા હતા કે
સૌરાષ્ટ્રમાં જે સેન્સ ઓફ હ્યુમર છે, ભાષા છે, આમાં તો એટલી બધી ભાષા તમે વાંચો, હું તો બે ત્રણ વખત વાંચી ગયો પણ એટલા શબ્દો અમુક સમજાય જ નહીં બે વખત. અને કેવી રીતે વાચકનું ખ્યાલ રાખે છે આ લેખક. હવે હું સહેજ વિવેચક તરીકે પણ કહીશ, પણ હું તો વિવેચક છું નહીં, પણ આ લેખકે જે ટ્રીટમેન્ટ આપી છે, પણ સૌરાષ્ટ્રના ઉચ્ચારો માટે યાજ્ઞવલ્કે એવું કહ્યું છે, યથા સૌરાષ્ટ્ર નારી નામ, સૌરાષ્ટ્રની નારીઓના જે અમુક ઉચ્ચારો છે એ ઓથેન્ટિક છે. અનુસ્વારનો તો વિશેષ, અનુસ્વારનો ઉચ્ચાર જે થાય છે એ સૌરાષ્ટ્રમાં જે થાય છે એ સંસ્કૃત પંડિતોએ પણ સ્વીકાર્યો છે. તો યાજ્ઞવલ્કને કોઈ દિવસે પૂછ્યું હશે કે દીકરીએ કે કિમ કાવ્યમ, કાવ્યની વ્યાખ્યા શું, તો એને કહ્યું કાલે સવારે 4 વાગે આવજે બેટા. બીજા દિવસ સવારે 4 વાગે પુત્રી ગઈ કે કિમ કાવ્યમ, એટલે કે ચાલો આપણે જઈએ. અને પછી એક નદી કિનારે લઈ જાય છે અને પછી એ વખતે ઋષિ બોલે છે, પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજરિયતે. જો આ દેવનું કાવ્ય, જો આ સ્થિર બનેલા પર્વતો, જો આ ગાતા પક્ષીઓ, જો આ હલતા વૃક્ષો, આ વગર કારણે વહેતો પવન, આ કલકલ કરતી ગાતી નદી, આ જો આ પશ્ય દેવસ્ય કાવ્યમ, આ દેવનું કાવ્ય જો, જે કોઈ દિવસ ગળડું થતું નથી, કોઈ દિવસ મરી જતું નથી, આ કવિતાની વ્યાખ્યા આજે મને જુદી રીતે સંભળાય છે. પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા, આ દેવનું કાવ્ય છે, આ દેવશંકરનું કાવ્ય છે. ન મમાર, એ મરતું પણ નથી અને જીર્ણ પણ થતું નથી. એટલા માટે માર્ગીએ કહ્યું ને કે વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. સાહેબ આના પાત્રો જુઓ તમે કોણ કોણ છે. તો આ રબારણ છે, ગામની મામા. ટીહલી વાઘરણ છે. જબુડી અને મેઘો રાવળ વાઘરણ છે. ઉજળી વરણાગ છે, વરવહુની ડેરીમાં પણ આ છે. પછી ઘંટાલ અને જોધાભા, આ બધા પાત્રો તમે જુઓ તો ક્યાં ક્યાંથી આવ્યા છે આ પાત્રો બધા. એ એમ્પાવરમેન્ટની જ વાત છે, એટલે એવા અમર પાત્રો રચ્યા છે જે કોઈ દિવસ આથમવાના નથી. હું વધારે એટલા માટે નથી કહેવાનો કે જગદીશભાઈએ એક સરસ વાતાવરણ ઊભું કરી દીધું અને અર્ચન અને જગીશાએ લેખકને પોતાને જ તમારી આગળ રજૂ કરી દીધા, એટલે બહુ જ મોટો પર્પઝ સૌ થઈ ગયો છે. પણ દેવશંકરભાઈની 2-3 ખાસિયતો મારે કહેવી જોઈએ. એક તો સ્ત્રી પાત્રો આવે છે, જબરજસ્ત આવે છે, અને સ્ત્રી પાત્રો રાજા રાણીના કે દરબારોના નથી, રબારણો છે, વાઘરણો છે, હબસણ છે. પેલા જોધાભાના એના નાવમાં તો હબસણ છે, અને હબસણની પણ વાત અને એની બ્લેક બ્યુટીની પણ વાત કરે છે, એટલે એટલું બધું ડિટેલ્ડમાં એમને વર્ણન કર્યું છે. તો એમ લાગે કે દેવશંકરભાઈએ તમે કહ્યું એમ સ્વ અનુભવ કરીને જ આ બધું લખ્યું છે. ખાલી મૂળુભા અને એનો જે વજેસંગ વચ્ચેનો જે મોટો ઝઘડો થાય છે અને રાજબાના એતવાણ એવા એવા શબ્દો વાપર્યા છે, એતવાણ ને, એટલે તમે મેં હળવેથી મારા ધણીને હેળવ્યો અને એવા અનેક, એટલે એમ ખાલી હું 2-3 ઉદાહરણો જ આપીશ કારણ કે સમય પણ આગળ વધી રહ્યો છે. કાળી 14ની કાજળ ઘેરી રાતે ભૂતિયા મહેલમાંથી ઉઠતા બ્રહ્મ રાક્ષસના હાસ્યના પડઘા સમૂહ મૂળુભાનું હાસ્ય સંભળાયું. મસાણના શિયાળની લાર જેવું કઠોર, પછી હા 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 એમ. એટલે આ એવા 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 સરસ વર્ણનો કર્યા છે કે તમને યુ કેન ફીલ. અને શબ્દની જે તાકાત છે, આમ તો ભર્તૃહરિ એવું કહ્યું કે આ કાળને પાછો લાવી શકાતો નથી, પણ આને આ શબ્દની એવી તાકાત છે કે આપણને એ ગામમાં લઈ જાય છે, એ સીમમાં લઈ જાય છે, એ વાતાવરણમાં મૂકી આપે છે. અને મારા જેવો માણસ જ્યારે એમ અટકી જાય ને ત્યારે જુઓ અહીં વાચકનું કેવી કાળજી લે છે. આ પેલા ઝુગટામાં કે નિમાણો બની જોઈ રહ્યો, હવે આ સુરેન્દ્રનગરમાં તમે ઉછળ્યા ના હો તો આ તમને પેલું બેસે નહીં. નિમાણો બની જોઈ રહ્યો, પછી તરત જ બીજો વાક્ય લખે છે, નામરદ બની નિહાળી રહ્યો. એટલે આ વાચકને મદદ કરવા માટે લેખક આ વાક્ય લખે છે, ના લખ્યું હોત તો ચાલત. અને પછી
જે રિપીટિશન અમે પુનરોક્તિ એ અલંકાર તરીકે કેવી રીતે આવે છે, ને નરવી જુવાની ઓઢેલા રાણાની ઢાલવાની છાતી ફૂલી, રાણાના સાંભેલા જેવા જોરુકા હાથમાં જાણે સિંહનું જોમ ભરાણું, રાણાના મરદાઈ ધરબ્યા દિલમાં દુનિયાની જબરામાં જબરી તાકાત સાથે ટકરાવવાની હિંમત જાગી. ત્રણ જ વખત આ હિંમત જાગી છે એને ત્રણ વખત જુદી જુદી રીતે કહી અને એ વાચકને પોતાની સાથે લે છે. આ લેખકે જે કામ કરવાનું હોય છે વાર્તામાં કે તમારે એના વાતાવરણમાં લઈ જઈ અને પકડી રાખવાનો હોય છે કે વાચક અથવા ભાવક બીજે ક્યાંક ના જતો રહે, એટલે સતત એ વાતાવરણની દિવાલોની વચ્ચે રાખી અને વાત કહેવાની હોય છે. અને કથક જે ગામની માનું વાંચ્યું, સુમનભાઈ તો હંમેશા અમને બધાને જેને વાર્તા શીખવી હોય એમને કહેતા હોય છે કે એક સર્વજ્ઞ અથવા કથક એને શું કહેવાનું હોય ને કેવી રીતે કહેવાનું હોય. આ કથામાં તો રબારણ પોતે જ કહે છે, ભાઈ સાંભળો મારી વાત એમ, અને એમ કરીને એ કથક તરીકે પ્રથમ પુરુષ એક વચનમાં જ્યારે વાત કરતા હોય છે ત્યારે આખી આખી વાતને એને એનું વર્ણન આવે ત્યારે શું કરવું, ત્યારે વાર્તા કળાની એટલી સૂક્ષ્મતાથી દેવશંકરે ધ્યાન રાખી છે. હું તો એમ કહી શકું કે ઇટ કેન બી ક્વોલિફાઈડ ઇન એ પોસ્ટ મોડર્નિઝમનું, આપણે જો એના યાર્ડસ્ટિક લગાવીએ તો અતિ આધુનિક વાર્તાઓ. હમણાં આજે ન્યૂયોર્ક ટાઈમ્સમાં ચર્ચા ચાલી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરીને પાત્ર બનાવીને એક વાર્તા લખો તો એક બેને ટ્રાય કર્યો છે, અને એ વાર્તા આજે ન્યૂયોર્ક ટાઈમ્સના બુક રિવ્યૂમાં આવ્યું તો મેં જોયું આખી વાર્તા વાંચી. તો એ જે સંવાદો મૂકવાના હોય છે ને એમાં પેલા ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વભાવ, એની વાઇફનો સ્વભાવ અને હિલેરીનો સ્વભાવ બધાને કેવી રીતે રિફ્લેક્ટ કરવું, એ વાત એકદમ 100 વર્ષ પહેલાં આ માણસે કરી છે. એટલે એ વાર્તાકલા, જોકે આપણી કથાઓ મહાભારત જ પોતે છે આખું, અને કેટલી બધી એક સુદૃઢ પરંપરા આપણા સાહિત્યની છે એને દેવશંકરભાઈએ ખૂબ જ સરસ રીતે જાળવી છે. સનાતન શબ્દ, નાયિકાનું વર્ણન બધું મેં લગભગ 11-12 એવા સરસ ઉદાહરણો શોધ્યા છે. હું શાંતિથી એના ઉપર લેખ પણ લખીશ. આજે તો ખાલી એટલું જ કહેવું છે કે આ તમારો પ્રસંગ નથી, આ અમારો પ્રસંગ છે, કારણ કે આ અમારા બધા સૌ લેખકોના એ પૂર્વજ હતા. એટલે તમારે એકલાએ તર્પણ ના આપવાનું હોય, અમારે પણ આપવાનું હોય, અને અમે જોડાયા. અને તમે જે વાત કરી એ અજય ઉમટ અમારા મિત્ર એક બહુ સરસ વાત કરે છે કે અત્યારે સાહિત્યકારો એવું લખે છે કે જે કોઈ વાંચતું નથી અને છાપામાં કંઈ વાંચવા જેવું હોતું નથી. એટલે આ લેખકો અને સર્જકોએ સમાજો વિમુખ રહેવું પડે. અમે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં રૂપાલા સાહેબને અમે ચિંતન શિબિરોમાં બહુ ચર્ચા કરી, પબ્લિક ઓરિએન્ટેડ એડમિનિસ્ટ્રેશન, પ્રજાભિમુખ કેવી રીતે થવું. તો આ દેવશંકરભાઈની વાર્તાઓમાં સતત, અને મને સારું થયું કે એમણે આજે કહ્યું કે એ બધાની વચ્ચે જઈને, જેમ અશ્વિની ભટ્ટ બધે રખડતા હતા અને પછી લખતા હતા નવલકથા, અને મોહનભાઈ તો એવું કહે છે, મોહન પરમાર દલિત સાહિત્ય માટે એમનું એક સરસ ઓબ્ઝર્વેશન છે કે ખાલી તમે દલિત પાત્ર લાવો એનાથી સાહિત્ય દલિત સાહિત્ય નથી બનતું, દલિત જીવન દર્શન આવે છે આખા, અને શોર્ટ સ્ટોરીઝની એક જે આખી વિશ્વની સ્વીકૃત વ્યાખ્યા છે એ છે કે ઇટ શુડ બી પીસ ઓફ લાઈફ, સ્લાઇસ ઓફ લાઈફ એન્ડ પીસ ઓફ આર્ટ. એ સ્લાઇસ ઓફ લાઈફ પણ હોવી જોઈએ અને એમાં કલાત્મકતા પણ હોવી જોઈએ, કથન શૈલી હોવી જોઈએ, અને એ શૈલી એટલી સરસ છે કે આપણને બહુ મજા આવે. પણ જે સમાજ તરફ અભિમુખતા છે એના માટે તો હું ખાલી એટલી જ વાત કરીશ મારી બે પંક્તિઓથી, એટલે એમાં આખો સાર આવી જાય. એમને કહ્યું ને કે કોઈ ચોરે બેઠું હોય તો જમવા બોલાવો, અને એ લેખક તો સંવેદનશીલ હોય, એને અસ્પૃશ્યતા જેવું હોય કે તમે નહીં, તમે દૂર રહો ભાઈ, તમે નહીં આવતા અહીં, આ તો અમારું છે, અહીંયા તો અમે ના કરીએ આ બધું, આ અસ્પૃશ્યતા કશી નહીં. પણ આ દેવશંકરભાઈની એક બે પંક્તિઓ મારે એમને અર્પણ કરીને મારી વાત પૂરી કરવી છે કે એમણે મનમાં એવું વિચાર્યું હશે કે આ હૃદય ગજવું નથી, આ હૃદય ગજવું, કૃષ્ણભાઈ, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ તો અમારો મહેલ છે, જે જે ચહે તે સૌ રહે. જય જય ગરવી ગુજરાત. આમ તો ભાગેશભાઈ એવા વ્યક્તિ છે કે આખું વક્તવ્ય સંસ્કૃતમાં આપી શકે,
અને તોય આપણને સમજાય એ જેમની ખૂબી છે. બીજી વસ્તુ એમના વિશે, જગદીશભાઈ વિશે અને સુમનભાઈ વિશે એ છે કે આજે એમણે પોતાના આનંદને અજવાળ્યો છે અને ઔપચારિકતાને ઓળંગી છે. કેમ કે શરૂઆતમાં જ્યારે સ્વાગતનો ઉપક્રમ હતો તો નામ તો બધાના જ હોય, જે ડાયસ પર બેસે બધા પરસ્પરનો સ્વાગત કરતા હોય, તો એમણે એવું જ કહ્યું કે આ તો અમારો કાર્યક્રમ છે, અમે તો યજમાન છીએ. ભાગ્યેશભાઈએ પણ કહ્યું કે હું અકાદમીનો, સુમનભાઈ અકાદમીના, જગદીશભાઈએ પણ એ જ કહ્યું કે હું તો યજમાન છું, અમારું શેનું સ્વાગત, અમારે તો ઉમળકો જ હોય. એટલે આ ઔપચારિકતાઓને પણ આપણે ઓળંગી ગયા એ આજનો આનંદ છે. અને કારણ ફક્ત એટલું જ છે કે કંઈક એવું, કંઈક એવી વસ્તુ સુધી આપણને પહોંચાડવા છે કે જે અમૂલ્ય છે, જે વિશેષ છે. આજે દેવશંકરભાઈનું જે આપણા સુધી ઉઘડ્યું એ પુસ્તક બહાર કાઉન્ટર પર પ્રાપ્ય છે. અને એ એકમાત્ર પુસ્તક નથી, એની સાથે સાથે જગદીશભાઈનું પણ એક પુસ્તક અને બીજું એક, એમ આજે જે એક પુસ્તક વસાવશે એમને ત્રણ પુસ્તક મળશે. એટલે આ પુસ્તકોની વસાહત એવી વસાહત છે કે એમને જો વસાવીએ તો આપણી સૃષ્ટિ વસતી વિકસતી હોય છે. એટલે આપણી ગલીમાં વધે એવું કંઈક આપણા ઘરમાં આવે એનો આજનો આનંદ છે. એટલે આપ સૌને એટલી માહિતી આપતા આનંદ અનુભવું છું. અને કોઈ પણ સમય લીધા વગર આમંત્રિત કરું છું આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર સુમનભાઈ શાહને. એ અહીંયા સુધી પહોંચે એ પહેલાં એટલું જ કહેવું છે કે આલોચના શબ્દ થોડો વધુ ગમે છે, કેમ કે એમાં લોચન આવે છે, એક દૃષ્ટિ છે, પોતાની દૃષ્ટિ આપી અને એ કૃતિને ઉઘાડતા હોય છે. એટલે આવી વિશેષ દૃષ્ટિ સાથે એમની, દેવશંકરભાઈની વાર્તા વિશેની વાત આપણે સૌ સાંભળીએ એમને આવકારીએ. આદરણીય ભાઈ શ્રી, આદરણીય રૂપાલા સાહેબ, મારા મિત્ર અને અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ, જગદીશભાઈ, માર્ગીબેન અને આ સૌ, હું સૌ પહેલા મારી ઓળખમાં સુધારો કરાવી દઉં કે હું વિવેચકોનો પણ વિવેચક છું અને કડક વિવેચન નબળા વિવેચકોનું હંમેશા કરું છું. આ જે પ્રસંગ છે એમાં દેવશંકરભાઈ વિશે બોલવા માટે જો કોઈ સક્ષમ અધિકારી હોય તો તે જગદીશભાઈ પોતે છે. એ તો ઠીક છે, પણ આ એમના યજમાન પદે યોજાયેલું પિતૃ તર્પણનું કાર્ય છે એવું હું સમજુ છું. આખા પ્રસંગને હું પિતૃ તર્પણની ઘટના તરીકે ઘટાવું છું અને આપણે સૌ એમાં સહભાગી થયા છીએ. પિતૃ તર્પણ કરીએ એટલે બે વસ્તુ હંમેશા બનતી હોય છે. એક તો આપણા જીવને કાઢક થાય, શાંતિનો અનુભવ થાય અને જે સદગત હોય તેના આત્માને સારું લાગે, આ એક કામ તો થાય છે. બીજું કામ એ થાય કે એ વ્યક્તિનું યાદ રાખવા જેવું શું, સ્મરણીય શું, અને જો કશું સ્મરણીય આપણને સૂઝ્યું હોય તો બીજાને આપણે કહી શકીએ કે ભાઈ એમનું આ યાદ રાખવા જેવું છે. તો એ બીજું કામ જે છે, અથવા તો બીજું કામ જે થાય છે ચિત્ર તર્પણની સાથે, એ દેવશંકરભાઈનું સ્મરણીય શું એક વાર્તાકાર તરીકેનું એ કહેવાની મારી ગણતરી છે. પિતૃ તર્પણની વાત કરી એટલે મને અમારા ઘરમાં શ્રાદ્ધના દિવસો તથા એ યાદ આવે. બ્રહ્મભોજન થતું હોય, ગોર મહારાજ પોતે આવીને રાંધતા હોય, લાડુ ભજીયા પૂરી બધું જાતિ બતાવતા હોય, શ્રીખંડ પૂરી જે કંઈ હોય તે, આપણા મોંમાં પાણી છૂટે બધું થાય, રસ પડે આપણને. પણ મા બાપુજી એમ કહે કે જોજો એવી રીતે નહીં જોતા, નજર લાગે એવું જોવાય નહીં, પવિત્ર વસ્તુ કહેવાય. અને ખાસ તો એ કહેતા કે બ્રહ્મભોજન થયા પછી જ આપણાથી જમાય, તે પહેલાં ન જમાય. આ પ્રસંગે પણ એવું બન્યું કે બે બ્રહ્મ પુત્રો જગદીશભાઈ અને ભાગ્યેશભાઈ
ઘણું બધું જમી ગયા છે. મારે જે આવ્યું છે એ બહુ ઓછું આવ્યું છે. અને મને મિત્રે કહેલું કે 16-10 મિનિટ બોલવાનું છે. એ માણસ આપણને વાત ભેળી શકે છે અને આપણે હા પાડી દઈએ. પણ હું એવી આશા રાખું છું કે હું દેવશંકરભાઈનું જે સ્મરણીય છે એ આમ તો હું 100 મિનિટ બોલનારો માણસ છું, પણ તમને એવો અનુભવ કરાવી શકે કે 100 મિનિટનું મેં હાર્યો ગયું છે એવું તમને ખાતરી થાય. તો સૌ પહેલી વાત એ કરું કે દેવશંકરભાઈની 4 વસ્તુઓ મને ગમી છે. આમ તો શું છે કે કોઈ પણ સાહિત્યકાર હોય જેને આપણે લેખક કહીએ છીએ એની પાસે 2-4 વસ્તુઓ બેઝિક હોવી જોઈએ. હું સમજાય એવું જ બોલું છું, એ શબ્દે એવું કશું બોલતો નથી. પહેલી વાત એ છે કે એ માણસે બહુ ચોખ્ખું વ્યાકરણ શુદ્ધ લખવું જોઈએ, બોલવું જોઈએ. એટલું તો એને કરવું જ પડે ને, કેમ કે એ જે કરે તો આપણે થોડો કરવાના છીએ. જોડકી વગેરે બધું કરવાનું કામ એનું છે. આ એક પાયાની વસ્તુ છે, ભાષા શુદ્ધિ. બીજી વસ્તુ જે આવે છે તે એ આવે છે કે મેં એને શબ્દોની શું પસંદગી કરી, એને આવડું શબ્દ પસંદ કરતા એ બધાની જેમ જ ચલાવી લાગે છે. જેમ કે હું એમ કહું કે આગ લાગી તો આગ લાગી, પણ પછી હું એમ કહું કે અગ્નિ ભભૂક્યો તો આખી વાત જુદી થઈ જાય છે. વહની પ્રજ્વળ્યો એમ કહું છું ત્યારે વાત જુદી થઈ જાય છે. તો આ બધી એને ખબર છે ખરી. એટલે આગ અગ્નિ વહની વચ્ચેના ભેદ એવો એ જાણે છે, પછી બસ જે આવે તે લખે રાખે છે. આ બહુ મોટી વાત છે કે એની પાસે શબ્દ પસંદગીનો વિવેક છે. બીજી વસ્તુ એ આવે કે એને ખબર છે પોતે એક સાહિત્ય છે, વકીલ તરીકે કોઈ ડાફ કર્યો છે કે કોઈ સામાન્ય કશું રિપોર્ટ કર્યો છે એવું નહીં. લિટરેચર ઇઝ ક્રિએટિવ લિટરેચર. બસ હોય જો લિટરેચર ન હોય તો એ શું કરી શકે. આ ત્રણેત્ર વસ્તુ જે બેઝિક કહેવાય કે દેવશંકરભાઈ મને ભરપૂર માત્રામાં જોવા મળ્યો. લેખક તરીકે જે પાયો છે તે છે જે છે. આટલી વાત તો થઈ. હવે મારે વિશેષતાઓ જે છે તે કહેવી છે. એમની એક બહુ મોટી વિશેષતા છે તે કથનની શક્તિ. કોઈ પણ વાર્તાકાર હોય ને તો એને વાર્તા કહેતા આવડવું જોઈએ. વાર્તા એ સાંભળવા માટેની વસ્તુ છે અને લખીએ ને ત્યારે પણ એ ભાષા હું બોલું છું તમારી સામે કેવી હોવી જોઈએ, તમને સંભળાવી જોઈએ, તમે સાંભળી શકવા જોઈએ મને. આ બહુ જ પાયાની વસ્તુ છે. માણસો એવા વાર્તા કરો છો આપણે ત્યાં, આપણને એવું લાગે કે આપણે નિબંધ વાંચી રહ્યા છીએ અથવા તો આપણે કંઈક છાપું વાંચી રહ્યા છીએ, એવી પણ ઇફેક્ટ આવે અને આપણે વચ્ચેથી છોડી દઈએ એવું પણ બને. ટુ ટેલ સ્ટોરી, ટુ નેરેટ સ્ટોરી, એ બહુ જ બેઝિક વસ્તુ છે. જે લોકો આ વાતને બરાબર સમજે છે, સારા વાર્તાકારો સમજે છે ને સમજે છે. દેવશંકરભાઈ એટલી સરસ રીતે આ વાત સમજી બેઠા છે. અને 86 પુસ્તકો દરમિયાન જો તમે આ મુદ્દો તપાસો ને સાહેબ, તમે તપાસો જશો તો તમે ખુશ થઈ જાવ. આફરીન પોકારી દો. એટલી સરસ રીતે એક વાર્તાને ચલાવે છે, એ વાર્તાને પકડી રાખે છે, તમને પકડી રાખે છે. અને એ રીતે આખો ખેલ એ ખેલે છે અને જીતે છે. આ બહુ મોટી વસ્તુ છે. બીજી વસ્તુ જે મને ગમી છે તે એમની સાહિત્યિકતા જે માટેની જરૂર છે, મેં જેની વાત કરી કે ઇઝી રેડી ફોર એ કોર્બટ. તો એમની એટલી બધી ઉપમાઓ સૂજે છે. મેં ખૂબ ઘણી બધી વાતો કરી છે, એમાં શોધી કાઢી છે. હું તમને આમાં એના નમૂના કહેવાનો છું. નવા નવા શબ્દો બનાવે છે, નવા નવા શબ્દ પ્રયોગો કરે છે અને એ રીતે એક એક પોતાની સ્ટાઇલ જેને કહેવાય તેમાં આ માણસ પોતાની લીલા કરતો હોય છે. ત્રીજી વસ્તુ એવી આવીને ઊભી રહે કે એ વાર્તા કરે છે તો કોની વાર્તા કરે છે? જાસૂસી નવલકથાઓ લખે છે, એવી સૃષ્ટિ ઊભી કરવી છે,
પછી એને કઈ ચોર ઉતારવાની વાત કરવી છે કે શું કરવું છે કે એ કન્ટેન્ટ નામની વસ્તુ કે કન્ટેન્ટ શું છે એની વસ્તુ સામગ્રી શું છે જેના વિશે કામ કરવા માંગે છે જેના ઉપર બેસીને અથવા તો જેના ઉપર ચિત્તને ચોંટાડીને આત્માને રેડીને એ કશું સર્જન કરવાનું છે જેને આપણે કળાકૃતિ કે વાર્તાકૃતિ કહેવાય એ વસ્તુ શું છે લાઈફ તો છે પણ લાઈફનો કયો ભાગ તો મને બહુ જ આનંદ થયો કે આ માણસે માનવીય મૂલ્યો જેને કહેવાય બેઝિક તેને બિલકુલ પકડી નાખે છે પ્રેમ શૌર્યની કથાઓ છે એવું કહેવું તો કહી દેવાય પણ કયા સમાજનો સમાજનો કયો સ્તર એમને આત્મસાત કર્યો છે એ જો આપણે કહીએ તો એને એકદમ સામાન્યમાં સામાન્ય નીચલા તળનું જે મનુષ્ય છે અને એની પાસે જે મૂલ્યો છે જે જે જાન ફેસાની છે જે જે ટેક છે જે પ્રણ લેવાની વાત છે વગેરે વગેરે જે કંઈ સચ્ચાઈ છે એ બધા મૂલ્યોની વાત કરનારો માણસ છે આમાં વિવેચન કશું કરતો નથી જે છે તે જ કહું છું હું તમને તમે વાંચશો તો તમને પણ આ દેખાવાનું છે આ વાતોના હું તમને નમૂના આપું અને એ રીતે વાતને જરાક વધારે ઊંડાણથી સમજીએ જેમ કે મેં કથન કલાનું કહ્યું તો એનું એક દ્રષ્ટાંત તમને આપું નાગવાગી દલડાના દેશમાં નામની વાર્તા છે એનો પ્રારંભ જુઓ કેવી રીતે કરે છે જવાન આષાઢા મેઘનો ગાજી રહ્યા બાદનો ઊંડે ઊંડે દિશાના ઉદરમાં સમાય જતો મીઠો ગડગડાટ મેઘો રાવળ પોતાની નાકમાંથી ગળું લાવી શકતો પ્રથમ ખડકતા બાળશિયા મેઘના ગળુડાટે ટહુકો કરી ઉઠતા મોરના ટહુકાનો મીઠો જવાબ આપતી ઢેલનો કુણો ટહુકાર પણ મેઘો રાવળ એની નાકમાંથી ઉઠાવી શકતો તમને પ્રારંભથી જ એ પકડી ગયે છે એના અવાજથી તમે એને સાંભળતા થઈ જાઓ છો અને તમારું લેખકની સાથે અનુસંધાન તમારી સંડોવણી શરૂ થઈ જાય છે કેવી રીતે પેલો ડાક વગાડે છે તે કે છે ડીમ 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 ના મધુરા બોલ જ્યારે કાઢી રાતે મેઘાની ડાકમાંથી વચોળતો ત્યારે તે બોલ કાઢી રાતના પાતળા પણ અણીદાર પવનની પાંખે ચડી અધ અધ ગાવ પર અફડાતા ઓર અફડાતા એવી એવા ઘણા દ્રષ્ટાંતો છે જેમાં તમને કથન કલાની આવી બધી રમઝટ જોવા મળે જેમ કે એક ઘણી બધી વસ્તુ છે હું કેટલી છોડી દઉં કેટલી કહું એનો સવાલ છે પણ એક એક બહુ સરસ છે નકરો હિમ ઓપતી ઢળે નવી મીઠાશ પકડી હતી દુનિયાના માનવીઓને બહુ ધ્રુજાવાનો ગૌરવ લેતી શિયાળાની ઢાળ હવે મહાજામાં હતી દોડતી નદીના મોટા ઘોડા હિરોને ફેંકાઈ ગયેલા ઓગાળના દૂર પડેલા એકર વાયા સાંઠીકા પેઠે રંગપુર ગામડાઓના જાકામાંથી જરા દૂર જતું રહ્યું હતું આખું ગામ આમ જતું રહ્યું એમ તમને બતાવી શકે વર્ણન જો તમે સરખું ન કરી શકો ટૂંકી વાર્તા એટલે કે તાદૃશ જો સ્થળ ને ન કરાવી શકો એટલે તમારી પાસે કેમેરા તો છે ને કલમથી જ બધું કરવાનું છે તો પણ તમે બાજી હારી જાઓ એટલે કોઈ પણ વાર્તાકારની વર્ણન કરવાની શક્તિ કેટલી છે એ પણ આપણે હંમેશા જોવું જોઈએ એક જગ્યાએ કહે છે કાળી મેશ ચામડી મળ્યા તેના તંદુરસ્ત દેહમાંથી વાંસના ખેતરમાં જેમ એકાએક વાંસ ફૂટી નીકળે એમ અંગો ફૂટી નીકળ્યા હતા પહેલું તો કાપડું પહેર્યું હોય તોય ભલે ને ન પહેર્યું હોય તોય ભલે એવી બેપરવાઈ હવે તે ચલાવી શકતી નહોતી તસ્તસ્તા કાપડામાંથી ઉલળતા અંગો પર પોતાના માથે ઓઢે ટોચકું બરાબર પડ્યું છે કે નહીં
એ તપાસ કરવા તેનો હાથ વારે ઘડીએ વગર કીધે ઉઠી આવેલા એના ઉરો પર ભરા કરતો હતો. તમે ચિત્ર જોઈ શકો, દર્શન જોઈ શકો, આખી આખી ઘટના તમારી સામે તાદૃશ થાય. એક જગ્યાએ એક વર્ણન કર્યું છે, પેલા સુલતાનમાં મહેલનું અને જે સભા ભરાવવાની છે એનું એક સરસ ચિત્ર તમારી સામે, તમે ફિલ્મમાં કે ટીવી સિરિયલમાં જોતા એ પ્રકારનું આખું એક દ્રશ્ય ઊભો કર્યું છે. એમની એમની કેટલી શક્તિ છે તેનો તમને ખ્યાલ આવશે. તોતિંગકોટ કિલ્લાથી રક્ષાયેલા સુલતાનના શાહી મહેલ મધ્યે જબરા મંત્રણા ખંડમાં જંગલી સાહેબી પથરાઈ હતી. સાહેબી ખરી પણ જંગલી. મંત્રણા ખંડના ઊંચા બારણાની બે સાથે પહાડી પઠાણને ઓરી જાય એવા બે પડછંદને વિકરાળ હસીઓ લાંબા ભાલા પકડીને ઉભા હતા. વિશાળ મંત્રણા પરની દિવાલો સુલતાને શિકાર કરેલા સિંહ અને વાઘના ચામડાથી ઢંકાયેલી હતી. જીરાફ અને ઝીબ્રાના ચામડા એની ખરસબંધી પર પથરાયા હતા. ઓળા મંત્રણા ઘર મધ્યે ઢાળેલા લાકડાના ઊંચા સિંહાસન પર બેઠેલો સુલતાન પડછંદ હતો. એક એક શબ્દ જોકી જોકીને પસંદ કરી કરીને મૂક્યો. એની આંખો ભેદક અને ચહેરો ક્રૂર હતો. ચીનમાં વાંચતો તો ત્યારે મને કાસલનો પેલો કલામ યાદ આવતો હતો જેનું વર્ણન આ જ પ્રકારનું છે. એના જમણા લમણા પર અને ડાબા ગાલ પર પડેલા તલવારના ઘાના નિશાનો સુલતાનના ચહેરાને બધું વિકરાળ બનાવતો. આરબ સુલતાનની અંગરક્ષિકા હફસોનો વાક્ય હતી. લગ્નદેહે નાગી તલવારો પકડીને ઉભેલી અવસરોની છાતી સપાટ હતી. વિરૂપતાના સાક્ષાત અવતાર સમી એ અવસરોના ચહેરા પર નાગી ક્રૂરતા નાસ્તી હતી. સુલતાનના પગ આગળ તેનો પાળેલો શિકારી ચિત્તો આવડતો હતો. સુલતાનના જમણા હાથ તરફ આવેલું આસન ખાલી હતું. ડાબી બાજુ નતમસ્તકે ઉભેલા આદમીના ચહેરા પર ધાક છવાઈ હતી. ઘણા દ્રષ્ટાંતો હું આવી રીતે આપી શકું એમ છું. કેવા શબ્દો બનાવે છે એ પણ મારે તમને કહેવું જોઈએ. નૈણ ઢંક લાજ, નૈણ ઢંક ઢાંકી થયેલી લાજ, ઉલળતા હૈયમ, એવી રીતે કહે છે કે ઉકળેલ હૈયું, કાળ મુખો ભો એટલે કે ભય, સદાય મદ સંગરતી આંખો, મદને સંગરી રાખે એવી આંખો, અગોચર બીક, આવું તો ઘણું બધું તમે એમાંથી શોધી કાઢી શકો. વર્ણન કલાની વાતમાં અને જે કઈ ઉપમાઓની વાત મેં કરી એના પણ દ્રષ્ટાંતો આપી શકું છું. કે એક દ્રષ્ટાંત આપું કે જ્યારે પેલો એને કહે છે મીગો ઢીચણીએ થઈ રાગ બજાવે જતો હતો, જબુરીને જાણે દેશી શરાબનું ગેન ચડે જતો હતો. એ જ રીતે કહે છે કે મોત ડગલા જ છેટું છે એવું મેઘલો જાણતો હતો, છતાં તે મરવા આવ્યો. એને મરવું હતું પણ જબુરીને રીઝવીને, જબુરીને રંગતે ચડાવીને, માનવીની ચામડી ઓઢેલ નાક પણ ખુશ હતી એમ કરીને એ એક એક વલણો ઉપમાથી કરવાની એમની ખાસિયત છે એવું આપણે ચોક્કસપણે જોઈ શકીએ. જે વાર્તાની અહીંયા વાચિકમ રજૂ થયું એ ગામની મહા વાર્તા, મોરારી બાપુને બહુ નાના હતા ત્યારથી ગમેલી છે એવું એમને પોતે કહ્યું છે અને બહુ સુંદર વાર્તા છે. એમાં વર્ણન આ સાંભળવા જેવું છે, ભાઈએ તો બેને તો બહુ સારી રીતે વાંચી બતાવ્યું, પણ શક્તિ જુઓ લેખકની. મને મારી નરવાઈએ જ મૂંઝવણમાં અડસેલી મૂકી હતી. હું આડેતી હતી, નરવી હતી એટલે મને ધાવણ આવતું ડગલા મોઢે. છોરો ગયો સ્વર્ગમાં,
મને જવાણ જતું ત્યારે મારી છાતીમાં શૂળ જાગતું, છાતીમાં જાગેલા કળતર હું દાંત ઘીસીને સહન કરતી, તો ધાવણ મારતું ઢોળાવા. મને બરાબર ધાવણ ચડતું ત્યારે ધાવણની શેડી ઉડતી. સમજો કે ધાવણ ધાવણ શબ્દને આ રીતે હેમત કરીને હેમરિંગ કરીને એ તમારી સામે આખી વાતને મૂકે છે. આવું બધું ઘણું શોધી શકાય અને એ રીતે એમની કળાને આપણે પામી શકીએ. મારે કહેવું છે કે આ દેવશંકરભાઈની જન્મશતાબ્દીનું વર્ષ છે, પણ ગુજરાતી ટૂંકી વાર્તાની પણ શતાબ્દી બે વર્ષમાં આપણે ઉજવવી પડશે. 1918માં મલયાલીએ લખેલી ગોવાળણી એ પહેલી ટૂંકી વાર્તા, અગર ટૂંકી વાર્તાના સાહિત્ય સ્વરૂપની રીતે લખાયેલી પહેલી એમ કહેવામાં આવ્યું છે. એ 1918 એમ 100 વર્ષ થઈ જશે. ટૂંકી વાર્તામાં તો એવું બને કે એ ટૂંકી પણ હોય અને સાવ ટૂંકી પણ લાગે, એટલે કશું ને ખેરું પણ લાગે, અને એવી બધી લાંબી લાગે કે આપણને થાય કે ક્યારે પૂરી થશે, તો એને અમે લાંબી કહેતા હોઈએ છીએ, પણ દીર્ઘ પણ હોઈ શકે. આ બધી વસ્તુઓ તો છે, પણ એને શું કરવું જોઈએ, એની ઓછામાં ઓછી શરત છે, એને સિંગલ ઇફેક્ટ આપવી જોઈએ. આ સભામાં આપણે એક જ સિંગલ ઇફેક્ટ મેળવી રહ્યા છીએ, ક્યારના કે વોટ વોઝ દેવશંકર મહેતા. ભલે પ્રકાર પ્રકારની વાતો કરીએ, ભલે પ્રકાર પ્રકારના વક્તાઓ વાત કરશે, પણ સિંગલ ઇફેક્ટ તો એ કે દેવશંકર મહેતા શું હતા. તમે કોઈ પણ વાર્તા લો એમની, તમને આ સિંગલ ઇફેક્ટ મળશે અને ત્યાં ટૂંકી વાર્તાનો વિજય થઈ જાય છે. ટૂંકી વાર્તાની કોઈ શરતને માનવાની જરૂર. વિવેચકો તો એવું કહેતા છે કે એકી બેઠકે પૂરી થાય તે ટૂંકી વાર્તા. હવે એકી બેઠકે તો ઘણી બધી ક્રિયાઓ પૂરી થતી હોય છે અને 4-5 પાનની હોવી જોઈએ, એ બધું તમે નક્કી કેવી રીતે કરનારા કોણ. ચેકોની 80 પાનની વાર્તા પણ તમને ટૂંકી વાર્તા જ લાગવાની છે સિંગલ ઇફેક્ટને કારણે. અહીંયા છે 10 વાર્તાઓમાં બધી જ વાર્તાઓ સિંગલ ઇફેક્ટ આપે છે. એક વાર્તા છે જે ઘણી દીર્ઘ કહી શકાય, સપના પારખા, પણ ઇટ ઇઝ ઓલસો હેવિંગ સિંગલ ઇફેક્ટ. આવા દેવશંકરભાઈને વિવેચકોએ શું કહ્યું એ જો મને જાણવા મળે તો હું એની તપાસ કરી શકું. હું તમે બોલતા હતા ત્યારે વિચારતો હતો કે 46મી સાલમાં કયો વિદ્વાન હશે અથવા તો વિદ્વાનોની મંડળી હશે જે આ કામ કરતી હશે. તમે એક વસ્તુ સમજી લો કે વિવેચન નામનું જે પ્રાણી છે ને તે એક જ વસ્તુ કરે છે કે હું જે સમજું છું તે તું સમજે છે, તું જો નથી સમજતો તો તું સાહિત્યકાર નહીં. આથી વધારે એમને કઈ જોઈતું જ નથી હોતું, કોઈ વાત એમને ખપતી નથી. એટલે મારું એવું ચોક્કસ માનવું છે કે જે લોકોએ દેવશંકરભાઈની નિર્દય શબ્દ જગદીશ બહુ વારમાં નિર્દયતાથી ટીકા ટિપ્પણીઓ કરી, એ ટીકા ટિપ્પણીઓ જે જાણવા મળે તો આપણે એ સાફસૂફી કરી શકીએ. મેઇન સ્ટ્રીમ જે લિટરેચર કહેવાય છે, આ મુદ્દાથી મારી વાત પૂરી કરું, એની જોડે ને જોડે એક પેરેલલ સ્ટ્રીમ પણ વહેતો હોય, સમાંતર જે પ્રવાહ ચાલતો હોય એને એ લોકો અન્ય કે અન્ય લેખકો, અન્ય ગુજરાતી લેખકો, અને આખો ઇતિહાસ બનાવ્યો હોય. તમે સુંદરમની અરવાચીન કવિતા જુઓ કે પરિષદના ઇતિહાસ કે બીજા ઇતિહાસો જુઓ, તેમાં તમને આ ડિઝાઇન જોવા પડશે. એનો મને કંઈ બહુ વાંધો નથી, પણ જો એમાં તમે સશક્ત કલમોને ચૂકી જવાના હો અથવા બાદ કરી નાખવાના હો, જેને લોકોએ આત્મસાત કર્યા હોય, વાંચ્યા હોય, વખાણ્યા હોય, એવા લેખકને વિષયોમાં કશું જ કહેવાના ન હોય, તો એ ઇતિહાસ બધા ભ્રાંત ઇતિહાસ કહેવાય. મારી દ્રષ્ટિએ એ ઇતિહાસ ભ્રાંત છે, શૂળો છે, એ ચલાવી લેવાય નહીં એવી વાત છે. 1901માં સરસ્વતી ચંદ્રનો છેલ્લો ભાગ પ્રગટ, ત્યાર પછી મુનશી આવ્યા 1914માં કે 12માં, મને એક્ઝેક્ટ યાદ નથી, વહેલાની વસ્તુ વાત નહીં, 14માં
તમે બરાબર તપાસ કરો તો તરત જ ખબર પડે કે ઘણા લોકોએ લખી છે, નવલકથાઓ લખી છે જેના નામો આપણે ઘૂસી નાખ્યા છે તો ઘૂસાઈ ગયા છે. અંદર એ લોકો ઉપર સરદેશચંદ્રનો પ્રભાવ હતો, ઇવન મુનશી ઉપર પણ પ્રભાવ છે પહેલી નવલકથા વાળાની વસ્તુના. પણ તેથી શું થયું તો આ પ્રકારની વસ્તુ ગુજરાતી સાહિત્યની વિશેષતા છે, એ લોકો આ રીતે જ કરે છે. તો તમે શું કરી શકો? પણ આપણે આ કરી શકીએ કે જ્યારે જ્યારે તક મળે ત્યારે આપણે આવા સશક્ત લેખકોને ઉજવી શકીએ, એનું તર્પણ કરી શકીએ, એને બનાવી શકીએ. અકાદમી આ ગ્રંથ કર્યો અને ભાગ્યભાઈ કહે છે એ પ્રમાણે દેવશંકરભાઈને આજે આપણે એમની વાર્તાઓને 10 વાર્તાઓને સંપાદિત ગ્રંથ રૂપે મૂકી શકે. એક દિવંગતને આ રીતે ગ્રંથસ્થ કરીને પ્રજામાં મૂકવો એ બહુ મોટી સેવા છે, કેમ કે વિદ્યમાન લેખકો તો ગ્રંથસ્થ થઈ જતા હોય છે કોઈ ને કોઈ રીતે, એમને બધું આવડતું હોય છે. અને અને ગ્રંથનો અર્થ ગાંઠો પણ બદલાઈ જતી હોય છે, જ્યારે એવું કશું છે નહીં. અને બહુ સારી રીતે બહુ પ્રેમથી દેવશંકરભાઈને ફરીથી પુનઃ એમનું સ્મરણ કરવાની જે તક ઊભી થઈ અને જે સ્મરણીય કહેવાની મને તક મળી એના માટે હું ખૂબ આભારી છું. પોસ્ટ મોડર્નિઝમની વાત ભાગેશભાઈએ કરી. પોસ્ટ મોડર્નિઝમનો અર્થ એવો છે કે જે લોકોને તમે હાંસિયામાં ધકેલી દીધા છે, જેની ઉપેક્ષા કરી છે, અભરાઈ ચડાવી દીધા છે, કૌંસમાં મૂકી દીધા છે, એ બધા પર ધ્યાન આપો. પોસ્ટ મોડર્નિઝમ જો કંઈ કહેતું હોય તો આટલું જ કહેશ, એ કામ અકાદમી કરી શકે એટલે અકાદમી પણ ધન્યવાદને પાત્ર છે અને આપ સૌએ મને સાંભળ્યું.